हेलो फ्रेंड्स, जय श्री कृष्णा। आप देख रहे हैं कि सभी बाल गोपाल के, लड्डू गोपाल के प्यारे से वस्त्र हैं। आज मम्मी जी हमको सिखाएंगी हमें ये वस्त्र कैसे बनाने हैं। बहुत ही इजी तरीका है ये बनाने के लिए, और बहुत ही थोड़े से कपड़े से, हाथ सिलाई से ये बन जाता है। तो चलो देखते हैं मम्मी जी कैसे बनाती है। હું કાનાના વાઘા બનાવું છું. આ કાનાનો વાઘર છે, એનું માપ લઈ લેવાનું આટલું, અહીંથી આમ એવી પટ્ટી બનાવી દેવાની. એટલે મેં થોડી રેડી કરી રાખી છે, આમ આટલું માપ લેવાનું આવી રીતના. અને એટલે મેં જો રેડી કરી ઉપર તુઈ મૂકીને રાખી છે, બે બાજુ આ બાજુથી વાળી દીધું છે ઉપર, અને એની ઉપર આવી રીતે આ તુઈ હોય એની ઉપર આમ લગાવી દીધી છે આમ, અને અહીંથી થોડું વાળી દીધું છે. હવે અહીંથી હું ઈઝી બને એવા શીખવાડું છું. ચપટીવાળા તો અત્યારે આજની છોકરીઓને બનાવતા ના આવડે, પણ હું ઈઝી બને ને એવી રીતના શીખવાડું છું, એટલે બધાને આવડે. આવી રીતના આ દોરો લેવાનો બ્લુ કલરનો, આટલો જેવા કલરનો હોય એવા, અને એને આવી રીતના આમ આમ એની ઉપર વાળેલું કપડું છે ત્યાં આવી રીતે આમ સોયથી આમ 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 લેતું જવાનું. અને આવી રીતે લેશું એટલે આપણે સરસ ચપટી પડશે અને સરસ થશે. પછી આપેલું લાલ છે એના માપનું કરી લેવાનું, એટલે આ બનાવવાનું આપણને ઈઝી પડે. મને બહુ જ શોખ છે કાનાના કપડાં એવું બનાવવાનું, હાથથી બનાવું. અહીંયા અમારે મશીન નથી, મશીન અમારે ઇન્ડિયા છે, એટલે હું હાથે બનાવું, કાનાના કપડાં બનાવું, રાધાના કપડાં બનાવું, મુંગટ બનાવું, બધું બેઠી બેઠી બનાવું. મને પગમાં તકલીફ છે એટલે કંઈ બહાર જઈ શકું નહીં, ચાલી શકું નહીં, એટલે આ કાનાના કપડાં બેઠીને બેઠી બનાવું, કાંઈ એની માળા બનાવું, એનું બધું બનાવું બેઠી બેઠા. આવી રીતે આમ લેતું જવાનું, બધું આટલું લઈ લેવાનું, જેટલું પેલું હોય એટલું જ માપ આપણે આમ સોયથી આમ કરી લીધું. હવે આને આમ આ જે સોયનો દોરો હોય એને આમ ખેંચી લેવાનું, આપણે જેટલું માપ રાખવું હોય ને એટલું કરી દેવાનું. આના માપનું કરી દેવાનું, આ છે જો એને આપણે પાછળથી આમ માપી લેવાનું, અહીંથી આવી રીતના માપી લેવાનું. આ છે ને આ જો આ બે મેં જોઈન્ટ કરે છે ને એને અહીં પાછળ લગાવી દેવાની, વચ્ચોવચ આમ માપી અહીંથી આવી રીતના માપ લેવાનું. અહીં વચલો ભાગ હોય ત્યાં આ વચલો ભાગ આવવો જોઈએ, અહીં આમ આવી રીતના આમ લગાવી દેવાની. બરાબર લગાવી દેવાની. જો આ સરસ મજાનો કાનાના વાઘો બની ગયો, ઈઝી બની જાય ઘડીકમાં. કારણ કે આપણે ચપટી લઈએ તો ચપટી લેતા ફાવે નહીં, પણ આવી રીતના દોરાથી સોયથી કરી દઈએ તો ઝડપથી થઈ જાય. એટલે આવી રીતના હું વાઘા બનાવું બેઠા બેઠા. સમજે આ રાધાનો આ વાઘા છે. રાધા એટલે આપણે લક્ષ્મીજીની મૂર્તિ હોય ને એને નીચેના ભાગમાં આમ કટની ઘોડે આમ પહેરાવી દેવાના, આમ પાછળ આમ આમ આઈ અમે એક આઈ બનાવી છે, અને આવી રીતે આમ પાછળ બંધ કરી દેવાનો લક્ષ્મીજીને. અને આ એનો હું બનાવું છું. આ એના માપનું આ કાપડ મેં લીધું છે અને એને મેં તુઈ મૂકી દીધી છે, અને અહીંથી થોડો દોરાથી આમ કરી દીધું છે. પેલું બનાવ્યું એવી જ રીતે બનાવવાનું, પણ આને અહીંયા આઈ કરી છે અને હૂક કર્યો છે, એટલે એ અહીંયા આમ બંધ થઈ જાય છે. એટલે આ મેં જો સોયથી ફાંક ભરી લીધી આ દોરાથી. હવે આ દોરો છે એને આપણે આમ ખેંચી લેવાનો, આમ આમ ખેંચી લેવાનો, એટલે જેટલું આનું માપ આપણે રાખવું હોય એટલું રાખી દેવાનું. આટલું જો આના જેટલું થઈ ગયું ને, આ થઈ ગયું ને, આ અહીંથી પછી સોયને તોડી નાખવાની. આ અહીંયા હૂક કર્યો છે એટલે પાછળ આમ એક
સૂપ ભરી દેવાનો આ કરી છે ને આમ કરી નામ લક્ષ્મીજીને પહેરાવે એટલે સરસ લાગે આ તો મેં અહીંયા પ્લેન કપડાં હતા એટલે કપડાંથી પહેરા આપણે ઇન્ડિયા હોય તો ડિઝાઇનવાળા કપડાં હોય તો પછી આ તું ઇનામ મૂકવી તો પણ ચાલે આના પર કંઈ પણ ડેકોરેટ કરવું હોય તો કરી શકાય ટીપી છે કે ટુઈ છે કે ગમે તે મૂકી શકાય એટલે ડાયમંડ ચોંટાડવા હોય તો ડાયમંડ પણ આના પર ચોંટાડી શકાય અને આ મટુકી છે એ મેં બનાવી છે આ જો આ પેલી આઈસ્ક્રીમની ડબ્બી આવે છે ને એના ઉપર મેં સરસ આ જો ડેકોરેટ કર્યું જો જો અને આ આ જો આ એક ટીક લઈને એના ઉપર આ એનો રવૈયો બનાવ્યો છે આ એના નેતરા છે અને આ માખણ ઉભરાતું હોય એવી રીતના અંદર રૂ રાખી અને ઉપર આ થર્મોકલના પેલા લગાવ્યા છે फ्रेंड्स आपने देखा मम्मी जी ने कैसे इजी तरकीब बताई है सिर्फ सुई धागे से ये ड्रेसेस बनाने के लिए इस जन्माष्टमी आप ज़रूर बनाइए और मेरी चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और शेयर ज़रूर से कीजिएगा थैंक यू